નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો છે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન તેમજ ભારતના મહાનુભાવોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ દસ પ્રશ્નો છે તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો આ છે આપણી ડેલી જીકે ટેસ્ટ તો મિત્રો તમે તમારા જવાબ લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય સરકારે સમાલેશ્વરી મંદિર ક્ષેત્ર વ્યવસ્થાપન માટે સમાલી પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો જવાબ રહેશે ઓડિશા રાજ્ય સરકારે કયા રાજ્ય સરકારે ઓડિશા રાજ્ય સરકારે અને તમે અહીં તે મંદિર પણ જોઈ શકો છો તો મિત્રો ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક તો તેમના નેતૃત્વમાં ઓડિશા રાજ્ય સરકારે પ્રવાસીઓ અને ભક્તોને દિવ્ય અનુભવ પ્રદાન કરવા માટે સમાલી પ્રોજેક્ટ એટલે કે સમાલેશ્વરી મંદિર ક્ષેત્ર વ્યવસ્થાપન અને સ્થાનિક અર્થતંત્ર પહેલ તેના વિકાસ કાર્યની શરૂઆત કરી છે આ પ્રોજેક્ટ પશ્ચિમ ઓડિશાના પ્રમુખ દેવતામાં સમાલેશ્વરીના સોળમી સદીના મંદિરમાં અને તેની આસપાસના એકસો આઠ એકર જમીનના વિકાસનો સમાવેશ થાય છે અને ઓડિશા સરકારે પ્રોજેક્ટના અમલીકરણ માટે બે હજાર એકવીસ બાવીસના નાણાકીય વર્ષ માટે બસ્સો કરોડના પેકેજની જાહેરાત કરી છે મિત્રો બસો કરોડનું પેકેજ છે અહીંયા વાત થઈ છે ઓડિશા રાજ્યની ઓડિશા રાજ્યની વાત થાય તો તમારે સૌ પ્રથમ વસ્તુ યાદ રાખવાની કે ઓડિશાનું જે કેપિટલ છે ભુવનેશ્વર તે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ઓડિશાના હાલમાં ગવર્નર છે ગણેશીલાલ અને ચીફ મિનિસ્ટર છે નવીન પટનાયક ભારતના મેપમાં જોઈ શકો છો આ છે ઓડિશા રાજ્ય અને મોટા મેપમાં એ દર્શાવેલું છે ઓડિશા રાજ્ય ઓડિશા રાજ્યમાં આવેલો છે વિલર દ્વીપ જેનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ દ્વીપ રાખવામાં આવ્યું છે અને પરીક્ષામાં સવાલ પૂછાય છે થોડું વધારે રિવિઝન કરી લઈએ મિત્રો તો ભારતનું પ્રથમ આંધી તોફાન અનુસંધાન કેન્દ્ર ઓડિશાના બાલાસિનોરમાં સ્થાપવામાં આવશે બાલાસિનોરમાં નહીં પણ બાલાસોરમાં ઓકે બાલાસોરમાં સ્થાપવામાં આવશે અને આ કેન્દ્રમાં વીજળી અને તોફાનનું અધ્યયન કરવામાં આવશે રોગચાળા સામે લડતા પોતાનો જીવ ગુમાવનાર જે લડવૈયા હોય કોવિડ લડવૈયા તેમને દ્વારા આપવામાં જે આવેલો બલિદાન છે ને તેમને અને તેમની સેવા તેને માન્યતા આપવા માટે ઓડિશા સરકારે કોવિડ વોરિયર મેમોરિયલ બનાવવાનું નક્કી કર્યું છે આ ઉપરાંત ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ છે ઓડિશાના રાઉરકેલા શહેરમાં બનાવવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને જાહેરાત કરી છે કે બે હજાર ત્રેવીસનો જે મેન્સ હોકી વર્લ્ડ કપ છે તેનું આયોજન સતત બીજી વાર ઓડિશાના ઓડિશામાં કરવામાં આવશે ઓડિશામાં બે જગ્યાએ ભુવનેશ્વર અને રાઉરકેલામાં આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ફેસ્ટિવલની નવમી આવૃત્તિ છે તે કોણાર્ક અને કોણાર્ક ફેસ્ટિવલની એકત્રીસમી આવૃત્તિ તે ઓડિશામાં શરૂ થઈ હતી આ ઉપરાંત ઓડિશા સરકાર છે તેમણે ઇન્ડિયન રગ્બી ફૂટબોલ યુનિયન તેની જોડે આગામી ત્રણ વર્ષ માટે એટલે કે બે હજાર ત્રેવીસ સુધી ભારતીય રાષ્ટ્રીય રગ્બી ટીમોને પ્રાયોજિત કરવા માટે એટલે કે તેને સ્પોન્સર કરશે અને તેને ટ્રેનિંગ આપશે અને તેના માટે જે કંડિશનિંગ છે તે સુવિધા પૂરી પાડશે તેના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ ઉપરાંત ઓડિશા રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત પીવાના પાણીના નળની ચોવીસ કલાક સપ્લાય કરવા માટે સુજલ ટેપ મિશનથી પીણું આ યોજના છે તેનું ઉદઘાટન કર્યું છે અને દેશનો પ્રથમ ફાયર પાર્ક છે તે પણ ઓડિશાના ભુવનેશ્વરમાં ખુલ્યું છે યાદ રાખી લેજો સાત લાખ જમીન વગરના જે ખેડૂતો હોય તેમને લોન આપવા માટે બલરામ યોજના શરૂ કરી છે રાજ્યના જે કેન્દ્રો છે તેને એક મધુબાબુ પેન્શન યોજના છે ઓડિશાની બહુ મોટી પેન્શન યોજના તેમાં સામેલ કરવામાં આવ્યા છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના પ્રથમ સંસ્કરણનું આયોજન ઓડિશાના ભુવનેશ્વરમાં કરવામાં આવ્યું હતું હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુનામી રેડીનો અમલ કરનાર પ્રથમ દેશ આપણો ભારત છે અને તેમાં પ્રથમ રાજ્ય ઓડિશા અને તેમાં બે ગામો છે એક છે ગંજામ જિલ્લાનું વેંકટરાયપુર અને જગજીતસિંહપુર જિલ્લાનું નોલિયા સહિત આ ઉપરાંત ઓડિશા રાજ્યના મંત્રીમંડળે બંદે ઉત્કલ જનની તેને ઓડિશાના રાજ્ય ગાનનો દરજ્જો આપ્યો છે મિત્રો આપણા ગુજરાતનું રાજ્ય ગાન કયું છે તો જય જય ગરવી ગુજરાત અને તેના લેખક કોણ છે તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આશા રાખું છું તેમને ભીડ ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં લખી દો ભણવાની મજા આવી છે વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને એટલીસ્ટ શેર કરી દેજો આજના વિડીયોનો ટાર્ગેટ એક હજાર લાઇકનો છે તો મિત્રો વિડીયોને લાઈક કરીને મને સપોર્ટ કરજો સેકન્ડ સવાલ છે તાજેતરમાં વિશ્વ પેંગોલિયન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો મિત્રો આ પ્રશ્ન અલગ રીતે પણ પૂછાઈ શકે છે અહીંયા આપણે જોઈ લઈએ પહેલાં તો આનો જવાબ રહેશે વીસ ફેબ્રુઆરી તો વીસ ફેબ્રુઆરીએ વિશ્વ પેંગોલિયન દિવસ મનાવવામાં આવે છે ચર્ચા કરેલી એના વિશે તો મિત્રો વિશ્વ પેંગોલિયન દિવસ છે ને તે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે મનાવવામાં આવે છે અને એ કોઈ પણ દિવસ હોઈ શકે છે એટલે કે તારીખ કોઈ પણ હોઈ શકે છે આ વખતે બે હજાર વીસની વાત કરીએ સોરી બે હજાર એકવીસની વાત કરીએ તો વીસમી ફેબ્રુઆરીએ છે ફેબ્રુઆરીનો ત્રીજો શનિવાર તો એ માટે વીસમી ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવ્યો છે અને દસ વર્ષ થઈ ગયા છે આના જ્યારથી ઉજવવામાં આવે છે મેં તમને કહ્યું ને કે આ બીજી રીતે પણ પૂછાઈ શકે તો એવું પણ પૂછાઈ શકે છે કે ફેબ્રુઆરીના કયા શનિવારના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ પેંગોલિયન દિવસ પહેલાં બીજા ત્રીજા ચોથા તો એવું પણ પૂછાઈ શકે છે હવે આ દિવસનો હેતુ શું છે તો અનન્ય આ એક સસ્તન પ્રાણી છે પેંગોલિયન તેના વિશે લોકોમાં જાગૃતિ લાવવા તેના સંરક્ષણના પ્રયત્નોને વેગ આપવા કેમકે પેંગોલિયન છે તેના શિકાર ખૂબ થઈ રહ્યા છે અને તે એશિયા અને આફ્રિકામાં ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે ઇમ્પોર્ટન્ટ ડેની વાત થઈ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડે દર્શાવેલા છે ગઈકાલે પણ મેં દર્શાવેલા હતા આજે પણ દર્શાવેલા છે એકવાર વાંચીને રિવિઝન અવશ્યથી કરી લેજો ત્રીજો સવાલ છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા પાવર લિફ્ટર કોણ બની છે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે જમ્મુ કાશ્મીર વિશેના સવાલો હોય ને મિત્રો એ તમારે યાદ રાખી લેવાના પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે તો જવાબ રહેશે સાઈમા ઉબેદ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો લિફ્ટર બની ગયા છે અને એવોર્ડ પણ તેઓને મળ્યો છે તો ચોવીસ વર્ષની મહિલા છે અને તેઓએ પોતાની કારકિર્દી તરીકે પાવર લિફ્ટિંગની પસંદગી કરી છે અને એવું કરનાર તેઓ જમ્મુ કાશ્મીરના પ્રથમ મહિલા બની ગયા છે એક માતા છે તેઓ અને તેમના પતિ છે ઉઝ ઉબૈઝ હાસિફ તેમણે આ રમત રમવા રમત રમવા માટે તેમને પ્રેરણા આપી હતી અને પોતે પણ તેઓ પાવર લિફ્ટર છે મિત્રો તમે જોશો ને તો અહીં મેં ઓપ્શન આપેલા છે ઓપ્શન એ છે પૂજા દેવી અને ઓપ્શન બી છે મનસા વારાણસી તો પૂજા દેવી કોણ છે તો જમ્મુ કાશ્મીરના પ્રથમ મહિલા બસ ડ્રાઈવર બન્યા હતા મનસા વારાણસી કોણ છે તો મિસ ઇન્ડિયા વર્લ્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી બન્યા હતા તો આપણે થોડું રિવિઝન કરી લીધું અહીંયા આપણે વાત કરી રહ્યા હતા જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરની વાત થાય એટલે તમારે સૌ પ્રથમ યાદ રાખવાનું છે કે તેમાં ત્રણસો સિત્તેર નંબરની કલમ હતી તે કાઢી નાખવામાં આવી છે અને હવે તે એક યુનિયન ટેરેટરી બની ગયું છે જમ્મુ કાશ્મીર પહેલાં રાજ્ય હતું અને હવે તે બે યુનિયન ટેરેટરીમાં ડિવાઈડ થયું છે એક છે જમ્મુ કાશ્મીર અને બીજું શું છે લદ્દાખ જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુ હતા જેઓ હાલમાં આપણા કેગ છે કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને લદ્દાખના પ્રથમ ઉપરાજ્યપાલ રાધેકૃષ્ણ માથુર છે અહીંથી તમારા માટે પ્રશ્ન છે કે જમ્મુ કાશ્મીરના હાલના ઉપરાજ્યપાલ કોણ છે જેને આવડતું હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ત્રણ ત્રણ મિત્રોને શેર કરી દેજો આજના વિડીયોનો ટાર્ગેટ એક હજાર લાઇકનો છે તે યાદ રાખીને મને સપોર્ટ કરજો જે મિત્રોએ આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય ને તેઓ ચેનલને જોઈન કરી લેજો કેમકે ડેલી કરંટ અફેરની જે પીડીએફ છે તે પીડીએફ તમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં અહીંથી તમને દરરોજ મળી રહેશે અને જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને ખાસ પ્રેસ કરજો ચોથો સવાલ છે તાજેતરમાં સીએસઆઈઆરએ ભારતમાં આરોગ્ય સંશોધનના વિકાસ આચાર અને પ્રોત્સાહનને સમર્થન આપવા માટે કોની જોડે સમજૂતી કરી છે તો જવાબ રહેશે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સી આર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ તો તેણે બિલ મલિ બિલ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન છે તેની જોડે સમજૂતી કરી છે તો મિત્રો ભારતમાં આરોગ્ય સંશોધનના વિકાસ આચાર અને પ્રોત્સાહનને સમર્થન આપવા માટે આ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને આ જે બિલ એન્ડ ગેટ ફાઉન્ડેશન છે તેણે સીએસઆઈ આયર વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગ શરૂ કરવા માટે જે તકો ઓળખવા માટે છે તે માટે સાથે મળીને કામ કરશે અને આ ભારત અને અન્ય વિકાસશીલ દેશોને અસર કરતી મોટી આરોગ્ય ચિંતાઓના નિવારણમાં મદદરૂપ કરી શકે તેના તેવા નવા નિવારણો ઉપચારો હસ્તક્ષેપોનો વિકાસ અને પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે બિલ ગેટ્સનું નામ આવ્યું મિત્રો તો તમારે મને જણાવવાનું છે કે બિલ ગેટ્સ છે તેઓ વિશ્વના કેટલામાં નંબરના ધનિક છે જો તમને કહી દઉં મિત્રો ગઈકાલના લેટેસ્ટ ન્યૂઝ છે કે ફરીથી એલોન મસ્ક છે અથવા તો ઇલોન મસ્ક તમે જે બોલતા હો ઇલોન મસ્ક એલોન મસ્ક છે મસ્ક છે ટેસ્લાના સીઈઓ આ ઉપરાંત સ્પેસ એક્સના સીઈઓ તેઓ બની ગયા છે વિશ્વના નંબર વન ધનવાન વ્યક્તિ સેકન્ડ નંબર પર આવી ગયા છે એમેઝોનના સ્થાપક અને સી ઇઓ ઝેપ બેઝોસ અને બિલ બિલગેસ કયા નંબર પર છે ત્રીજા ચોથા પાંચમાં છઠ્ઠા કયા નંબર પર છે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે પાંચમો સવાલ તાજેતરમાં જારી થયેલા બે હજાર એકવીસ ટાઈમ્સ હંડ્રેડ નેક્સ્ટમાં કેટલી ભારતીય મૂળની હસ્તીઓને દર્શાવવામાં આવી છે અથવા તો સામેલ કરવામાં આવી છે તો ટોટલ છ વ્યક્તિઓને સામેલ કરવામાં આવી છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ અને આ એવું નથી કે ભારતમાં જ હોય ભારત મૂળની વ્યક્તિઓ છે એટલે બીજા દેશોમાં પણ હોઈ શકે તો ચર્ચા કરી લઈએ બે હજાર એકવીસ ટાઈમ હંડ્રેડ નેક્સ્ટમાં પહેલી વસ્તુ છે ભારત માટે એક છે ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ અને એની સાથે બીજા પાંચ ભારતીય મૂળની હસ્તીઓ છે હવે ટાઈમ હંડ્રેડ નેક્સ્ટ ટ્વેન્ટી 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 વન છે તેણે ટાઈમ મેગેઝિનના હન્ડ્રેડ ઉભરતા નેતાઓ કે જે ભવિષ્યનું આકાર લઈ રહ્યા છે તેની માટેની વાર્ષિક આ બીજી સૂચિ છે બીજી આવૃત્તિ છે દલિતોને શિક્ષણ દ્વારા ગરીબીમાંથી બચાવવા માટે ભીમ આર્મી છે તે ઉત્તર પ્રદેશમાં સ્થિત એક દલિત અધિકાર સંસ્થા છે તેની સ્થાપના બે હજાર પંદરમાં સતીષકુમાર વિજય રતનચંદ સિંહ અને ચંદ્રશેખર આઝાદે કરી હતી બાકીના જે પાંચ વ્યક્તિઓ છે તે કયા કયા છે તો એક છે વિજયા ગડ્ડે ટ્વિટરના વકીલ છે બીજું છે યુકેના નાણાં મંત્રી ઋષિ સુનક ઋષિ સુનક છે ને તેઓ ઇન્ફોસિસ ઇન્ફોસિસના જે ફાઉન્ડર છે તે ફાઉન્ડર છે તેના તેઓ જમાય છે હવે ફાઉન્ડરનું નામ તમને આઈ થિંક તમને બધાને ખબર જ હશે કે જણાવી દઉં નારાયણ મૂર્તિ છે તેના ફાઉન્ડર ઓકે તેમના જમાય છે અને યુકે પરથી મને બીજું યાદ આવ્યું કે યુકેના મંત્રી છે ને તે પણ એક ગુજરાતી મૂળના છે મતલબ ભારતીય મૂળના છે કોણ છે તેઓ પ્રીતિ પટેલ ઇન્સ્ટાગ્રામના ઇન્સ્ટાકાર્ટના સ્થાપક અને સી ઇ અપૂર્વ મહેતા ગેટ અસ પીપીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ડૉક્ટર શિખા ગુપ્તા અને એક બિનલાભકારી અફસોલ્સના સ્થાપક છે રોહન પાલુ પાઉલોરી આટલા લોકો આમાં સામેલ છે હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે તાજેતરમાં કયા રાજ્યએ વિદ્યાર્થીઓ માટે ફ્રી મિલ્ક પહેલની શરૂઆત કરી છે તો જવાબ રહેશે સિક્કિમ રાજ્યએ કયા રાજ્યએ શરૂ કરી છે સિક્કિમ રાજ્યએ સિક્કિમના જે સીએમ છે પ્રેમસિંહ તમાંગ તેમણે આ પહેલની શરૂઆત કરી છે જે અંતર્ગત દરરોજ પંદરસો વિદ્યાર્થીઓને બસો એમએલ દૂધ આપવામાં આવશે શા માટે તો વિદ્યાર્થીઓમાં જે કુપોષણ હોય તેને દૂર કરવા માટે અને તેના માટેની આ પહેલ છે સિક્કિમની વાત થઈ છે કેપિટલ ગંગટોક છે સીએમ મેં તમને કહી દીધું પીએસ તમાંગ અને ગવર્નર છે ગંગા પ્રસાદ સેકન્ડ સવાલ તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા મુશાયરા નામનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો તો લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા આ કાર્યક્રમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આ પ્રોગ્રામમાં શું હતું મિત્રો તો દેશના પ્રસિદ્ધ કવિઓ હોય પોતાની કવિતાઓ તેમાં આમાં બોલે પાઠ કરે તેનો વીસ ફેબ્રુઆરીના રોજ એટલે ગઈકાલે જ આ એક ભારત શ્રેષ્ઠ ભારત એક વિષય ઉપર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ એ હતો કે યુવાનો છે આપણા ભારતના યુવાનો તેઓ દેશની કલા સંસ્કૃતિ વિશે જાણે લઘુમતી બાબતોના મંત્રી કોણ છે મિત્રો મુખ્તાર અબ્બાસ નકવી યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે ત્રીજો સવાલ તાજેતરમાં એસએલ ટેકનોલોજીએ સાયબર સુરક્ષા માટે કઈ આઈઆઈટી જોડે સમજૂતી કરી છે તો આઈઆઈટી કાનપુર આઈઆઈટી કાનપુર જોડે સાયબર સુરક્ષા ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એચસીએલ ટેકનોલોજીએ એની જોડે કરાર કર્યા છે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે એચસીએલ ટેકનોલોજીની વાત કરીએ તો ઓગણીસો છોતેરમાં સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર નોઈડામાં છે સી છે સી વિજયકુમાર અને ચેરપર્સન તેના બન્યા હતા આપણે ભણ્યા હતા રોશની નદાર મલ્હોત્રા નદારના તેઓ પુત્રી છે શિવ નદારે સ્થાપના કરી હતી એચસીએલની આટલું યાદ રાખવાનું છે ચોથો સવાલ આ વર્ષે સોઇલ હેલ્થ કાર્ડ યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા પૂરા થયા તો છ વર્ષ પૂરા થયા તો સોઇલ હેલ્થ કાર્ડ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પંદરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ રાજસ્થાનના સુરતગઢમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના શરૂ કરી હતી જેનો ઉદ્દેશ્ય એવો હતો કે દર બે વર્ષે ખેડૂતોને માટીના આરોગ્ય કાર્ડ આપવાનું છે જેથી જમીનમાં પોષક તત્વોની ઉણપ જે હોય તે પૂરી કરી શકાય તો એ એટલું તમારે યાદ રાખવાનું છે સોઇલ હેલ્થ કાર્ડનું પાંચમો સવાલ છે તાજેતરમાં કયા શહેરમાં એમેઝોનનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખોલવામાં આવ્યો તો ચેન્નઈમાં તો ચેન્નઈમાં એમેઝોન દ્વારા આ પ્લાન્ટ ખોલવામાં આવ્યો છે અને એમેઝોને ફોક્સકોનની એક સહાયક કંપની છે ક્લાઉડ નેટવર્ક ટેકનોલોજી તેની જોડે સમજૂતી કરી છે પ્લાન્ટ માટે એમેઝોનની વાત થાય ઓગણીસો ચોરાણુંમાં તેની સ્થાપના થઈ હતી જેપ બેઝોસે કરી હતી સીઈઓ છે એનડી જેસી યાદ રાખજો બદલાઈ ગયા છે અને હમણાં જ આપણે વાત કરીને ઝેફ બેઝોસ વિશ્વના બીજા નંબરના ધનિક વ્યક્તિ બની ગયા છે પ્રથમ નંબરના નથી રહ્યા જ્યાં સુધી હું જ્યારે આ વિડીયો બનાવું છું ત્યાં સુધી તો એડ ન્યૂઝ છે ચેન્નઈની વાત થાય મિત્રો તો ચેન્નઈનું જૂનું નામ શું હતું તમારે મને લખીને જણાવવાનું છે એકદમ સિમ્પલ સવાલ છે હવે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા વિ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ઉત્સેચકો ખાલી જગ્યાના બનેલા હોય છે તો ઉત્સેચકો સાના બનેલા હોય છે પ્રોટીનના બનેલા હોય છે સેકન્ડ સવાલ છે ખાલી જગ્યા વિટામિન એનું પુરોગામી સ્વરૂપ છે એટલે અહીંયા બે વાર એ આવે ખાલી જગ્યા વિટામિન એ ઓકે એટલે વિટામિન એનું પુરોગામી સ્વરૂપ છે તો કેરોટીન શું આવે કેરોટીન ત્રીજો સવાલ શરીરમાં લોહ લોહતત્વના શોષણને વધારવા માટે કયું વિટામિન જરૂરી છે જે પોષણ આવવું જોઈએ તો જવાબ રહેશે વિટામિન સી આવશે શું આવશે વિટામિન સી વિટામિન સી સમાથી મળે ખબર છે ને આમળા અને એવા ખાટા ફળો હોય ને નારંગી મોસમીને એમાંથી મળે ચોથો સવાલ વિટામિન એ ડી ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપચાર માટે ખાલી જગ્યાની જરૂર પડે છે તો ચરબીની જરૂર પડે સાની ચરબીની અને રુધિરને જામી જવાની ક્રિયામાં કયો વિટામિન મદદ કરે છે તો વિટામિન કે લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે એવું કહી શકીએ આપણે સાદી ભાષામાં તો આટલું તમારે યાદ રાખવાનું છે ને હાડકા માટે જરૂરી વિટામિન કયું છે હાડકા માટે વિટામિન ડી જરૂરી છે આંખો માટે વિટામિન એ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના મહાનુભાવોના પ્રશ્નો પ્રથમ સવાલ છે અભયઘાટ કયા રાજપુરુષનું સમાધિ સ્થળ છે અભયઘાટ કયાનું તો મોરારજી દેસાઈ ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બીજા નંબરના કોણ છે નરેન્દ્ર મોદીજી છે હવે મહાત્મા ગાંધીનું જે સમાધિ સ્થળ છે તે કયા નામે ઓળખાય છે આઈ થિંક બધાને ખબર હોવી જોઈએ કયા નામે ઓળખાય છે રાજઘાટ તો પછી રાજીવ ગાંધીનું તો રાજીવ ગાંધીનું છે તે ઓળખાય છે વીરભૂમિ અને લાલ બહાદુર શાસ્ત્રીનું તો વિજયઘાટ હવે તમારા માટે પ્રશ્ન છે કે ઇન્દિરા ગાંધીનું જે સમાધિ છે તે કયા નામે ઓળખાય છે સેકન્ડ છે કયા ક્રાંતિકારી દેશભક્તે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા તો શ્યામજી કૃષ્ણ વર્મા અને તેઓ માંડવીના હતા તેમનો જન્મ માંડવીમાં થયો હતો કચ્છની માંડવીમાં ત્રીજો છે કે ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે અહીંયા બધા લોકો ભૂલ કરતા હોય છે વલ્લભભાઈ પટેલ લખીને આવતા હોય છે પરંતુ તેવું નથી વિઠ્ઠલભાઈ પટેલ આવે જેઓ વલ્લભભાઈ પટેલના મોટાભાઈ હતા ચોથો સવાલ ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને વેગ આપનાર પ્રણેતા કોણ હતા છોટુભાઈ પુરાણી અને પાંચમો સવાલ ગુજરાત કોને ભગત બાબુ તરીકે ઓળખે છે તો દુલા ભાયા કાગને આશા રાખું છું ભણવાની મજા આવી હશે અને મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો કમેન્ટ બોક્સમાં એકવાર લખી દેજો કે ભણવાની મજા આવી છે હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે તાજેતરમાં પેપરલેસ બજેટ રજૂ કરવાવાળું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના સીએમ કોણ છે યોગી આદિત્યનાથ છે ગવર્નર છે આનંદીબેન પટેલ અને તેનું કેપિટલ છે લખનઉ સેકન્ડ સવાલ તાજેતરમાં એનઆઈસીએ કઈ ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ પ્લેટફોર્મ શરૂ કરી છે તો સંદેશ નામની હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે દર વર્ષે વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ ક્યારે મનાવવામાં આવ્યો જો તમે ઇમ્પોર્ટન્ટ ડેનું જે રિવિઝન હતું તે તમે જો વાંચ્યું હશે તો તમને આનો જવાબ અવશ્ય આવડશે સેકન્ડ છે તાજેતરમાં કઈ કંપનીએ ટાઈગર એક્સ નામની ટાન્સ ટ્રાન્સફોર્મર જેવી રોબો કાર લોન્ચ કરી છે જેને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલ તેના જવાબોની સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો Have a nice day.